स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्माच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळान स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 59 એમાં છેલ્લે એમ લખે છે, આ આંખથી મેં ભગવાન સહજાનંદ સ્વામીને જોયા છે, એ મારા દુઃખના દિવસનું ધન છે, અને જ્યારથી હું મહારાજને મળ્યો ત્યારથી મારા બધાય દુઃખ, મારી બધી વેદનાઓ વામી ગઈ છે, એટલે કે ટળી ગઈ છે। મારા અર્થે આવા મોટા ભગવાન અવતાર લઈને પૃથ્વી પર પધાર્યા, આ સમાની શું વાત કહું, આજ તો આડો આંક વાળી દીધો। મારી જીત આ લોકની અંદર પરલોકની અંદર પણ જીત કરાવી દીધી, મારા સંશય અને શોક ટાળી નાખ્યા, કાળનો જે ત્રાસ છે એ મને અંતકાળે પોતાના ધામમાં લઈ જવાનું વચન આપીને કાળનો જે ત્રાસ હતો એ પણ ટાળી નાખ્યો, એના કારણે સ્વામી કે મારા હૃદયમાં એટલો આનંદ થયો છે, એટલો આનંદ થયો છે કે ત્રિલોકની અંદર પણ ન સમાય એટલું મારું હૃદય આનંદથી ભરાયું છે। પામ્યો નિષ્કુળ આનંદ ઉલ્લાસ, ફૂલી ત્રિલોકે ન સામ્યો, મારો જે આનંદ છે એ ત્રણ લોકમાં પણ સમાય એવો નથી। આવી સ્વામીએ પોતાના વૃત્તાંત દ્વારા આપણને સમજણ આપી। આગળ સ્વામી હવે પદ 60માં લખે છે, સામ્યો અસત્ય સુખ નો ઉત્સાહ સુરતી સાચા માં લાગી, સામ્યો અસત્ય સુખ નો ઉત્સાહ સુરતી સાચા માં લાગી, લાગી પ્રભુ પદ જો ચાહ બીજી ભૂખ સરવે બાગી, લાગી પ્રભુ પદ જો ચાહ બીજી ભૂખ સરવે બાગી, બાગી આલોક સુખની આસ નિરાશે નિરાંત થઈ, થઈ પરીએ સરવે કાસ અન્ય અભિલાષા ગઈ, ગઈ સુરતી સવની પાર અક્ષર દામે દાઈ, દાઈ ઈચ્છતા સુખ સંસાર તેમાં નડી ઠુકાઈ, કાંઈ ન માને બીજે તેનું મન મહાસુખ મોટું જોઈ,
કાઈ ન માને બીજે તેનું મન, મહાસુખ મોટું જોઈ જોઈ નિષ્કુળાનંદ મગન, મન મારહ્યો મોઈ જોઈ નિષ્કુળાનંદ મગન, મન મારહ્યો મોઈ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર લખે છે, સામ્યો અસત્ય સુખનો ઉત્સાહ સુરતી સાચામાં લાગી. સામ્યો એટલે કે ટળ્યો, સામ્યો એટલે કે સમાઈ ગયો. સ્વામી કહે છે જે અસત્ય સુખનો ઉત્સાહ હતો એ સહજાનંદ સ્વામી મળતા, અને સહજાનંદ સ્વામીના અક્ષરધામ, એ અક્ષરધામના સુખ એનું વર્ણન સાંભળતા અસત્યમાંથી ઉત્સાહ તૂટી ગયો. જીવનો એક સહજ સ્વભાવ છે, જ્યારે એને કોઈ કિંમતી વસ્તુ મળે ત્યારે ઓટોમેટિક જેની કિંમત એને ઓછી સમજાય છે એ છૂટી જાય છે. તમારા જીવનની અંદર આવા પ્રસંગો બહુ થતા હશે. તમારી કિંમત જ્યારે કોઈકને, તમારા મિત્રો હોય, કુટુંબ પરિવારજનો હોય, તમારી કિંમત જ્યારે એને બહુ સમજાતી હોય ત્યારે તમને બહુ પૂછતા હોય ને, બહુ તમારી નજીક રહેતા હોય અને બહુ તમને આધીન રહીને કામ કરતા હોય, તમને કન્વિન્સ કરીને કામ કરતા હોય, પરંતુ જ્યારે એને એવું લાગે કે તમારા કરતાં પણ બીજી જગ્યાએથી એને વધારે કંઈક સાચી સલાહ મળે એવી છે, તમારા કરતાં બીજી જગ્યાએથી એને સંપત્તિની જરૂર પડે ત્યારે વધારે મળે એવી છે, તમારા કરતાં બીજો કોઈ વ્યક્તિ સફળ વધારે એને કરાવે એવો છે, આવી કોઈ પણ પ્રકારની એની માન્યતામાં ફેરફાર થાય એટલે આપણી સાથે એનો વ્યવહાર એનો ઓટોમેટિકલી ચેન્જ થાય. કિંમત જેની સમજાઈ જાય છે એ વસ્તુ કરવામાં લગ્ની લાગે છે અને બીજું છૂટી જાય છે. શા માટે બધાને અમેરિકા આવવાની ઈચ્છા થાય છે? ભારતની અંદર કશું નથી, ભારતમાં કોઈ પૈસા કમાતા જ નથી, ભારતમાં કશું છે જ નહીં, એવું નથી. પરંતુ દરેકની વિચારધારાઓ, કોઈક એવા છે જેને ભારત સિવાય ગમતું નથી, અહીં આવીને ગ્રીન કાર્ડ નાખીને જતા રહે છે, તો ઘણા એવા છે કે ત્યાંથી કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએથી રૂપિયા ખર્ચીને પણ અહીં સુધી પહોંચવું છે. જેને જે રીતે જ્યાં સુખ માન્યું છે સુખને મેળવવા માટે દોડે છે, પણ ચાહે ભારતનું સુખ મળે, ચાહે અમેરિકાનું મળે, ચાહે આફ્રિકાનું મળે, ચાહે કરોડોની સંપત્તિ મળે, ચાહે પ્રોપર્ટી મળે, ચાહે 10-10, 100-100, 150-150 બિઝનેસો અમેરિકામાં નાખ્યા હોય એવા ઘણા માણસો છે જે પથારીમાં ખાલી સૂવે જ છે. 150-150 બિઝનેસો હોય, આખી ચેન હોય, બિઝનેસની ચેન હોય, પણ એ બધું જ સુખ આખરે નાશવંત છે. એ બધું જ સુખ ક્યારેય સુખ આપવાળું થવાનું જ નથી, એ આખરે દુઃખનું જ કારણ થવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, સામે અસત્ય સુખનો ઉત્સાહ સુરતી સાચામાં લાગી. સુરતી સાચામાં લાગી એટલે કે પ્રીત, લગ્ની ભગવાનને, ભગવાનના ધામને, ભગવાનના મુક્તોમાં લાગી ગઈ. અસત્ય સુખનો ઉત્સાહ તૂટી ગયો. મુમુક્ષુને કરવાનું છે એ કે જે સુખ છે, ભગવાનનું રચેલું આ જગતમાં સુખ છે, એમાં કયું સુખ? બંને ભગવાનનું જ સુખ છે, કારણ કે ભગવાનનું જ રચેલું છે, ભગવાનનું જ રચેલું છે. જ્યાં સુખ દેખાય છે એ ભગવાનના સંબંધે કરીને જ છે. ભગવાનનો સંબંધ જેમાં ના હોય એમાં સુખ હોય જ નહીં. જ્યાં સુખનો અંશ પણ દેખાય છે
ત્યાં સુખના સમુદ્ર સમાન ભગવાનનું જ સુખ છે. પણ બુદ્ધિવાળો વિચારે, 100 રૂપિયાની નોટ હોય એની પણ કોઈ વસ્તુ આવે જ છે, અને 100 ડોલરની નોટ હોય એની પણ કોઈક વસ્તુ આવે જ છે. પણ બુદ્ધિવાળો વિચારે, બંને ઉપર 100 જ લખ્યું છે, એકની પાછળ 2 મીંડા જ લખ્યા હોય બે નોટ પર, એકમાં 100 આમાં પણ 100 લખ્યું હોય, ફક્ત આમાં રૂપી લખ્યું હોય, ઓલાની અંદર ડોલર લખ્યું હોય, કદાચ માની લો બેની સાઈઝ પણ સરખી હોય, નહીં હોય પણ હરખી સાઈઝ હોય, પેપર પણ એક સરખું હોય, પ્રિન્ટિંગ પણ એક જ પ્રેસમાં થતા હોય, માની લો બધું એક પ્રેસમાં છપાતું હોય, માની લો કે ગવર્મેન્ટ પણ એવું હોય કે આખી પૃથ્વીની એક જ હોય, પણ ડોલર અને રૂપીસ એની કિંમત જો જુદી હોય, એકની પાછળ રૂપીસ લાગે ને એકની પાછળ ડોલર લાગે, 100ની બંને નોટ દેખાય છે, બંનેથી બધી જ વસ્તુ ખરીદાય એવી છે, પરંતુ એટલી વાત ચોક્કસ ખબર પડે કે આ 100 રૂપિયાની નોટથી જે વસ્તુ 100માં 100% ખરીદાશે એવી બીજી 70 વસ્તુ આ એક નોટ ખરીદી શકશે, એવી આપણી પાસે કોઈ પ્રમાણ છે. જગતમાં રચેલું જે ભગવાનનું મૂકેલું સુખ છે, સુખ છે જ, સુખ ન હોય તો આ સૃષ્ટિ હાલે જ નહીં, છે જ. સ્પર્શમાં, રસમાં, રૂપમાં, ગંધમાં, બધી જગ્યાએ ભગવાનના સંબંધે કરીને જ સુખ છે. પણ એ સુખ અંતે કેટલાક સુખ ભગવાને જે રચેલા છે એમાં ભગવાને રચેલું એ સુખ જીવને અંદર દુઃખ ઘણું મૂકીને સુખ આપ્યું છે, જેનાથી જીવને વૈરાગ્ય થાય અને જીવ સુખના સમુદ્ર તરફ વળે કે જ્યાં દુઃખનો લવલેશ નથી. મહારાજે 45ના પહેલા વચનામૃતની અંદર જે વાત કરી છે, શ્રીજી મહારાજ એમાં પોતે બોલ્યા છે, અને પ્રલયકાળમાં જે જીવો માયાને વિશે લીન હતા એ જીવોને અર્થે ભોગ અને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે, તેમાં જે તે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે સાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે અને એને પાણીની પરબ બંધાવે છે અને સદાવ્રત કરાવે છે અને ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. કેટલાય તવંગર માણસો આવું કરાવે ને, સારા હોય, સજ્જન હોય, સમાજની સેવા કરવા માગતા હોય, તેની પાસે બહુ રૂપિયા હોય, તે મોટો સાહુકાર ઝાડ રોપાવે, પાણીની પરબો બંધાવે, સદાવ્રતો કરાવે, ધર્મશાળાઓ બાંધે, તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો ભગવાનની આગળ જેવા સડતાળાના રાખ હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે, અને જેમ સાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતાં તે સાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, તેને કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે, અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ દેખાય જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાને તો કિંચિત સુખ છે, સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે.
માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખીઓ થઈશ. આ મુમુક્ષુ વિચારે. ભગવાનમાં જેવું સુખ છે એવું કોઈને વિશે નથી. ભગવાનથી મારે જેટલું છેટું થશે એટલું હું દુઃખ જ પામવાનો છું. એટલે મહારાજ કે એવો જે વિચાર કરે ને એને અસત્ય સુખનો ઉત્સાહ ટળી જાય છે. આપણે ઉત્સાહ આપણે અસત્ય સુખનો જે ઉત્સાહ છે એને ટાળવાનો છે અને ભગવાનને ભગવાનના ધામને ભગવાનના મુક્તોને ભગવાનની મૂર્તિ એનો ઉત્સાહ જગાડવાનો છે. આપણે મોક્ષના માર્ગે ચાલ્યા છીએ તો ખરા જ, આપણે રસ્તો તો સાચો પકડી જ લીધો છે, પણ કોઈ રસ્તા ઉપર આપણે જતા હોઈએ એ રસ્તામાં આપણી સ્પીડ જો આપણે વધારીએ તો એ રસ્તો જલ્દી કપાય. આપણે રસ્તો તો બરાબર લીધો છે પણ જવાય છે, સી ઉતાવળ છે, બેઠા છીએ, હમણાં જશું તો ઘણીક વખત મોટો પ્રોબ્લેમ થઈ જાય. કૈલાસ માનસરોવરની યાત્રામાં આવેલા ભક્તોને ખ્યાલ હશે, પહેલે દિવસની પરિક્રમા કરવા નીકળ્યા તો જે ભક્તો વહેલા પહોંચી ગયા એને બહુ સારું થયું, પણ પાછળ જે ભક્તો રહ્યા, વાતાવરણ પળપળમાં બદલાય, ઘડીક વાદળા છવાઈ જાય, ઘડીક પવન ફૂંકાવા લાગે, ઘડીક વરસાદ પડવા લાગે, ઘડીક બરફ પડવા લાગે, એવા વાતાવરણો સર્જાય તો જે પહેલાં પહોંચી ગયા હોય એને આવે જે જગ્યાએ ઉતારો છે ત્યાં રૂમોમાં બેસી ગયા અને શાંતિ, જે રસ્તામાં છે એને ત્યાં ભય લાગે, બીક લાગે. એમ આપણે જ્યારે ભગવાનનો રસ્તો પકડી જ લીધો છે, જ્યારે આપણે એવું નક્કી કરી લીધું છે કે હવે આ જન્મ પૂરો થાય ને ભગવાનના ધામને પામવું છે, તો મંડી પડી આવે એ રસ્તે, ઉત્સાહથી મંડી પડીએ, ક્યારે નિરુત્સાહી ના થઈએ. ક્યારેય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ આપણને કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન ઊભા ના કરવી જોઈએ. આપણને એમ થવું જોઈએ મારું લક્ષ્ય તો મારું લક્ષ્ય ભગવાનનું ધામ છે. શ્રીજી મહારાજ આ પંચાળાના પહેલામાં કહે છે, જ્યારે એ ભગવાનના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ, શ્રીજી મહારાજ કે જ્યારે ભગવાનના સુખનો વિચાર કરીએ છીએ. આપણે વિચાર કર્યો છે? આપણી જાતને પૂછીએ. ભગવાનના ધામના ભગવાનના મુક્તો જે ભગવાનનું સુખ લે છે, શાસ્ત્રોમાં જે ભગવાનના ધામનું વર્ણન ને ભગવાનના મુક્તો જે સુખ લે છે એનું વર્ણન ને ભગવાનની મૂર્તિના સુખનું વર્ણન જે શાસ્ત્રમાં લખ્યું છે, સત્પુરુષો કહે છે, એને આપણે સાંભળી વાંચીને વિચારીએ છે ખરા? મહારાજ કહે છે, જ્યારે ભગવાનના ધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે, જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ. બધેથી ઉદાસ થઈ જાય જ્યારે વિચાર કરીએ ત્યારે, આ દેહને મૂકીને એ સુખને ક્યારે પામીએ. અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઈક સારપ મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. મહારાજ કહે છે, જ્યારે અમે સ્વાભાવિકપણે પંચ વિષયને ગ્રહણ કરતા હોઈએ ત્યારે બહુ કંઈ જણાતું નથી, પણ કોઈ પંચ વિષયમાં જો માલ મનાયો થોડો ઘણો એટલે તરત વિચાર પહોંચી જાય કે અક્ષરધામ ને ભગવાનની મૂર્તિ જેવું સુખ તો ક્યાંય નથી, એટલે તરત જ બધેથી ઉદાસ થઈ જવાય. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે, આ મોક્ષના માર્ગે ચાલેલાનું લક્ષણ છે. એ બીજેથી ઉદાસ થઈ જાય, જ્યાં સારપ મનાય ત્યાં વિચારે આમાં સુખ તો છે પણ મારા મહારાજમાં છે એવું નથી, આમાં સુખ તો છે પણ મારા મહારાજના ધામમાં છે એવું નથી, આમાં સુખ તો છે પણ જેવું મુક્ત પણ આમાં સુખ છે એવું સુખ નથી. આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત છે એ પોતાનું લક્ષ્ય અક્ષરધામ બાંધે છે, ઉદાસ થઈ જાય છે. ક્યાંય પછી એને પ્રીતિ રહેતી નથી, બધેથી ઉદાસ થઈ જાય છે. મહારાજ કે આ વિચારને અતિ દ્રઢ કરીને રાખજો. પંચાળાના પહેલામાં છેલ્લે મહારાજે એમ કહ્યું
કે આ વિચારને રાખીને સર્વે નિશ્ચય રાખજો કે હવે તો ભગવાનના ધામમાં જ ઠેક પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાને તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી, ક્યાંય લોભાવું નથી. આવો વિચાર કરીને ઠેક પહોંચવું છે એવો જો વિચાર કરે તો વાંધો ના આવે. એક રાજા હતો, પોતાના ગુરુને પોતાની રાજ્ય સમૃદ્ધિ દેખાડતા દેખાડતા કહેવા લાગ્યો, મારા રાજ્યમાં નાના મોટા એવા 3000 ગામો છે. રાજા તો એવું જ બતાવે ને, 3000 ગામો છે મારા રાજ્યમાં, મારી પાસે 500000 સૈનિકો છે. એવી રીતે બધી પોતાના રાજ્યની જે મોટાઈ હતી ને પોતાને જે પ્રાપ્ત થયું હતું એ પોતાના ગુરુનું બધું કહેવા લાગ્યો. એટલે ગુરુએ બધું સાંભળ્યું. પછી એ ગુરુએ કહ્યું, મહારાજા તમારી પાસે 3000 ગામ છે, 500000 સૈનિક છે, મોટો ખજાનો છે, તમે મને બધી વાત કરી, બહુ સારી વાત છે, પણ મારો તમને એક પ્રશ્ન છે કે તમે કોઈ ભયાનક જંગલની અંદર ગયા હો અને ત્યાં તમે તરસ્યા થયા હો અને તમારા પ્રાણ જવાની તૈયારી હોય, ક્યાંય પાણી મળે એમ ના હોય અને કોઈ તમને 2 ગ્લાસ પાણી બતાવીને એમ કે તમારું અડધું રાજ્ય મને લખી દો તો હું તમને 2 ગ્લાસ પાણી આપું, જો તમે પાણી ન પીવો તો તમારા પ્રાણ જાય એવા છે, અને પાણી પીવું હોય તમારે તો તમારે અડધું રાજ્ય આપવું પડે એમ છે, તો તમે શું કરો? ત્યારે રાજાએ કીધું કે જો મારા પ્રાણ જ જાય એવા હોય તો હું 2 ગ્લાસ પાણી પીને પણ મારા રાજ્યને બચાવું. ગુરુ કે બહુ સારું કહેવાય. તો હવે એ તમે પાણી લઈ લીધું, અડધું રાજ્ય આપી દીધું, પાણી પી લીધું, તમારા પ્રાણ બચી ગયા, તમે પાછા આવ્યા, રાજ્યમાં પહોંચી ગયા સારી રીતે, અને હવે એ પાણી પીધા પછી કોઈક એવી તકલીફ થઈ કે શરીરમાંથી પાણી બહાર ન નીકળ્યું અને તમારો પેશાબ બંધ થઈ ગયો અને તમે વૈદ્યો પાસે બહુ દવા કરાવી ન મટ્યું અને તમને બહુ તકલીફ થઈ ગઈ અને કોઈ વૈદ્ય આવીને કીધું કે હું તમને દવા આપું, તમને પેશાબ થઈ જાય એટલે સુખ થઈ જાય, પણ તમારે એના માટે મને અડધું રાજ્ય આપ, તમારે મને જે અડધું રાજ્ય તમારું બચ્યું છે એ મને આપવું પડે, ત્યારે શું કરો તમે? રાજા કે મરી જવા કરતાં તો એને રાજ્ય આપી જ દઉં ને, તો બચ્યું તો પછી કંઈક થાય આગળ. અને ત્યારે પેલા ગુરુએ કીધું, રાજા તું જે તારી ક્યારની બડાઈની વાતો કરે છે, 3000 ગામ છે અને 500000 સૈનિકો છે અને આવી મારી પાસે ખજાનો છે, એ ખાલી 2 ગ્લાસ પાણી પીને પેશાબ કરે ને એટલું આ તારું રાજ્ય છે. કેટલી મોટી વાત એ ગુરુએ ઓલાને સમજાવી કે તું 2 ગ્લાસ પાણી પીને પેશાબ કરે એટલું તારી આ રાજ્યની કિંમત છે. તે જે મને 1 કલાક સુધી તારી સંપત્તિનું લેક્ચર આપ્યું કે 3000 ગામ છે ને આટલા સૈનિકો છે ને આટલો ખજાનો છે ને આટલી જગ્યાએ જમીન મહેસૂલ આવે છે ને આટલું મારું અહીં સુધી બધાય મારું સાંભળે છે ને આટલા રાજાઓ મારી ઓળખાણમાં છે ને આટલા ખંડિયા રાજા મારી પાસે, જાતે જે કીધું એ બધું 2 ગ્લાસ પાણી પીને 2 ગ્લાસનો પેશાબ કરે ને એટલું આ તારું રાજ છે, લે તારે કરવું હોય તો કરજે આજથી. તરત ઓલાની આંખો ખુલી ગઈ, તરત જ ખુલી ગઈ કે ઓહોહો, આ નાસવંત આ રાજમહેલો, નાસવંત આ ગામડાઓ, એની અંદર મેં આટલી બધી પ્રીતિ કરી. તરત એની આંખ ખુલી ગઈ અને ભગવાન ભજવા માટે એ પોતાના ગુરુ સાથે નીકળી ગયો. પૃથ્વીનું રાજ્ય હોય કે કરોડો રૂપિયા હોય એ સુખનું કારણ નથી, શેર અનાજથી વધારે તો કોઈથી ખવાતું નથી. કપડાં પહેરવાના અને ખાવાનું એ જેટલું આ શરીરની અંદર એક મુઠ્ઠી અનાજ ગયું એટલું જ કામનું, બાકી બધા તો રૂપિયા પડ્યા રહેવાના. માટે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સામ્યો અસત્ય સુખ નો ઉત્સાહ, સુરતી સાચા માં લાગી,
લાગી પ્રભુ પદ જો ચાહ બીજી ભૂખ સરવે ભાંગી. જીવને બીજી અનેક પ્રકારની ભૂખ છે, ભગવાનની ભૂખ નથી, પણ ભગવાનની ભૂખ કરતા એને પંચ વિષયની શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ ભગવાન સંબંધી ભગવાનની મૂર્તિ સંબંધી એ સિવાયના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ જગતના અનેક પ્રકારના ભોગવવાની ભૂખ જીવને કેટલી છે કલ્પના તો કરો કેટલી છે. આપણે તો ભગવાનના માર્ગે ચાલેલા, તમે તો ભગવાનના ભક્તો છો, પણ જગતની તમે કેટલી વાસના ને કેટલી એને તૃષ્ણા એની એની કલ્પના તો કરો કેટલી છે. આ પ્રકારની વસ્તુ આ જગ્યાએ આ દેશમાં આ હોટલમાં મળે છે, અહીંથી પૈસા ખર્ચી એ દેશમાં અજાના દેશમાં અજાના વ્યક્તિની હોટલમાં જઈને એ વસ્તુ ખાય ત્યારે એને શાંતિ થાય. કેટલી ભૂખ પંચ વિષયને ભોગવવાની, કેટલી ભૂખ. આવો ગંધ જોઈએ, આવો સ્પર્શ જોઈએ, આવું આ જોઈએ, આવો પદાર્થ જોઈએ, આ બધી ભૂખ છે. ભગવાન સિવાયની બધી ભૂખ દુઃખદાયક છે. ભગવાનની એક જ ભૂખ એવી છે જે ભૂખ જેટલી લાગે એટલી સુખદાયક થાય. જો બાકી બધી ભૂખ ભૂખ લાગે એટલે આપણને દુઃખ થાય, ક્યારે ભૂખ લાગી જ કંઈ ખાવાનું નથી. એ પછી કોઈને રૂપની ભૂખ લાગે, કોઈને જીભની ભૂખ લાગે, કોઈને એક શબ્દની ભૂખ લાગે, કોઈને સ્પર્શની ભૂખ લાગે, કોઈને ગંધની ભૂખ લાગે, એ પાંચે પાંચ ભૂખ જ્યારે લાગે છે ને ત્યારે જીવ ભૂખાવડો હોય ને એમ દોડે છે, બધી બાજુ દોડે છે, આમ તેમ ભટકાય છે. પણ એ ગમે એટલું ખાય, ગમે એટલું ખાય, પંચ વિષયની માટે શ્રીજી મહારાજે મધ્યના 47માની અંદર શ્રીજી મહારાજે પોતે અમૃત વચનો કીધા છે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પાતાળ સુધી અને એને પાણીએ કરીને ભરવા માંડે તો કોઈ દિવસે જડે કરીને ભરાય નહીં. પાતાળ સુધી જે પૃથ્વી ફાટી હોય ને આ સાત સમુદ્ર એમાં નાખી દો ને આખે આખા સાત સમુદ્ર તો એ બધાય પાતાળમાં હમાઈ જાય. આ સમુદ્રની અંજલી થઈ જાય, પાતાળ સુધી જો પૃથ્વી ફાટે તો આ સમુદ્ર અંજલી જેવા થઈ જાય. આમ આપણે હવારમાં આચમન કરીએ ને એટલા થઈ જાય, એટલું મોટું આ બ્રહ્માંડ છે. આ સમુદ્ર તો અંજલી જ છે ખાલી, પાતાળ સુધી જો પૃથ્વી ફાટે ને તો આ સમુદ્ર અંજલી જેવા લાગે, ખાલી આચમન કરતા હોય એવા લાગે. મહારાજ એના દ્વારા એમ સમજાવે છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને ગમે એટલું જળ નાખો તોય ભરાય નહીં, એવી રીતે આ ઇન્દ્રિયોને જગતના પંચ વિષય સાત સમુદ્ર જેટલા આપીએ ને સાત સમુદ્ર જેટલા તોય પણ ભરાય નહીં, તોય ભરાય નહીં. એક બ્રહ્માની આયુષ્ય એવા 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય અને એવા 1 કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ બ્રહ્માનું આયુષ્ય જેટલું આયુષ્ય આપણને આપવામાં આવે ને એક જ શરીરમાં, અને કહેવામાં આવે કે ભાઈ હવે બધું ભોગવ્યા કરો, જાઓ તમને બ્રહ્માના 1 કરોડ બ્રહ્માનું આયુષ્ય આપ્યું તો જીવ ભોગવે ને તો અધૂરો જ રહે, હજુ બાકી છે. આપણને એમ થાય એવું થોડું હોય, એવું તો તૃપ્તિ થઈ જ જાય, ન થાય. કલ્પના કરો ને આજ દિવસ સુધીમાં કેટલું ખાધું છે, કઈ કઈ પ્રકારનું ખાધું છે, તૃપ્તિ થઈ છે. હજુ પણ જ્યારે સુગંધ આવે તરત જીભ હલવા માંડે, તરત જ મન વ્યાકુળ બની જાય, ઓહો શું તળાય છે, શું બને છે, ઓહો ભજીયા બને છે, મરચાના તો કરજો જ, ઓહો શું કરો છો, આ જોવા જાઓ છો, મને લઈ જજો, મને રાખતા નહીં, મારે જોવું છે. આ બધા વિચારો, આ બધા સંકલ્પો, કારણ કે ભૂખ છે, ભગવાનની ભૂખ સિવાયની અનંત ભૂખ છે. અને ગમે એટલું આ જગતમાં જોશું, ગમે એટલું આ જગતમાં ભોગવશું, પૂર્ણ વિરામ તો વિચારથી મૂકવું જ પડશે, બાકી આ જગતમાં અંત આવે એવો જ નથી, અંત આવે એવો જ નથી. કીડી જન્મે ત્યારથી પંચ વિષય ભોગવે છે, મરે ને તો પંચ વિષય ભોગવતી ભોગવતી મરે છે, પણ કીડીને તૃપ્તિ નથી થતી કે હવે પૂરું થઈ ગયું. ભૂંડ જન્મે ને ત્યારથી ગંદકી ખાય છે, મરી જાય છે ને તો ગંદકીની વચ્ચે મરે છે, પણ એને તૃપ્તિ નથી થતી કે આ ગંદકી બસ હવે મેં ખાઈ લીધી. સિંહ જન્મે ને ત્યારથી હરના મારી મારીને ખાય છે, પણ એને તૃપ્તિ નથી થતી કે મારે પૂરું થઈ ગયું.
પૂરું થઈ ગયું એવું તૃપ્તિ નથી થતી. મનુષ્ય જન્મે છે ત્યારથી અનેક પ્રકારના પંચ વિષયોને જગતના ગોતી ગોતીને ભોગવે છે. કેટલું ભોગવે છે, જેની આજુબાજુ ના હોય દૂર જઈને ભોગવે છે, પણ એને હાલતું નથી. કેટલું ભોગવે છે, કેટલા પ્રકારના વિષયો ભોગવે છે, પણ ભગવાનની ભૂખ જ્યાં સુધી નથી લાગી ત્યાં સુધી પેલા પંચ વિષયો તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને અને ભરવા માંડે ને એવા છે. કોઈ દિવસ ભરાય નહીં. વિચારપૂર્વક પંચાણાના પહેલામાં શ્રીજી મહારાજ કે વિચારને પામ્યો હોય, વિચાર કરે તો ખબર પડે કે ભગવાનનું સુખ અતિશય છે એનો વિચાર કરે અને પોતે પૂર્ણ વિરામ મૂકે. કાવે જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ઉપર પૂર્ણ વિરામ. આટલા ભોગવ્યા એ મને દુઃખનું જ કારણ બન્યા છે, સુખનું કારણ તો મારા મહારાજ છે. આ બધાય સુખે યુક્ત દેખાતા હતા પણ અપાર દુઃખે યુક્ત છે. આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત કમર બાંધીને ભગવાનના સુખ માટે મંડે. જગતના સુખને તુચ્છ કરીશું તો ભગવાનનું સુખ આવશે. જગતના સુખ જ્યાં સુધી પ્રધાન હશે, જગતના સુખ અને ભગવાનનું સુખ જ્યાં સુધી બરોબર આપણે સમજતા હોઈશું, અથવા તો આપણને અંદર બહાર નથી સમજતા પણ અંદર હજુ હા એવી રીતે પડી નથી, તો હંમેશને માટે જગતનું સુખ પ્રધાન જ થશે, ભગવાનનું સુખ નહીં આવે અને આપણા દુઃખનું કારણ બનશે. આપણને થશે કે હું ભગવાનનો ભગત છું તોય કેમ એમ, કારણ એટલું જ છે આપણે વિચાર ના કર્યો. વિચાર તો કરવો પડે, વિચાર કરવો એ આપણી ફરજ છે. પંચ વિષયને તુચ્છ કરવા એ આપણી ફરજ છે, એને તુચ્છ સમજવા એ આપણી ફરજ છે. જો આપણે વિચાર કરશું તો ભગવાનને મોટાની કૃપા થકી, સત્પુરુષોના આપેલા વિચારો એના થકી જગતમાંથી પ્રીતિ તૂટશે. નિષ્કુળાન સ્વામી કહે છે, લાગે પ્રભુ પદ જો ચાહ બીજી ભૂખ સર્વે ભાંગી. કેટલી ભૂખ છે બીજી, એ બધી ભૂખ ભાંગી જાય છે જ્યારે ભગવાનની ભૂખ લાગે છે ને, ત્યારે બધી ભૂખ ભાંગી જાય છે અને ભાગી જાય છે. ભાંગે અને ભાગે, પંચ વિષયો ભાંગે ને ભાગે એટલે ભગવાનનું સુખ અતિશય આવે. પણ જ્યાં સુધી ભગવાનના સુખને વિચાર કરીને એમાં પ્રવેશતો નથી ત્યાં સુધી તો જીવ કૂતરા જેવો લબાડ જેવો રહે છે. કૂતરા જેવો લબાડ જેવો, જો લબાડ માણસ હોય ને, કોઈને કોઈ ભાન ના હોય એને લબાડ કહેવાય. એમ જે પંચ વિષયનો કીડો થઈને પડ્યો છે એને તો શાસ્ત્રો લબાડ કહે છે, લબાડ કહે છે. ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ સાવધાન બને, સાવધાન બને. પૂર્ણ વિરામ મુક્તા શીખીએ જીવનમાં આવે. જેટલા જગતના પંચ વિષયો આજ દિવસ સુધી ભોગવ્યા છે એનો એક એકનો વિચાર કરી આટલું ભોગ્યું તૃપ્ત થયા, શબ્દ ભોગ્યો તૃપ્ત થઈ ગયા, ગમે એટલા સાંભળ્યા જગતના શબ્દ તૃપ્ત થયા. તમે જુઓ તો ખરા, ઘણાને તો વાતો કરવાની જે ટેવ હોય, વાતો કરે એટલે એનો અધ્યાય ખુલે ને, તો જો સવારે સવારના 6 વાગે ખોલ્યો હોય ને અધ્યાય અને રાતના 12 વાગે ને, તો કહેવું પડે કે હવે તો પોથી હંકેલો બાપા તમારી. એટલો બધો શબ્દમાં આસક્ત હોય, એટલા બધા જગતના શબ્દો સાંભળવા, બોલવા બોલવા ને સાંભળવા એ જ ગમે, જગતનું જ ગમે, ભગવાનનું તો કાંઈ ગમે જ નહીં. એને વાતો કરવી, ગપ્પા મારવા, ઠઠ્ઠા મસ્કરી કરવી, આખો દિવસ એને આપી દો ને તો નવરો ના થાય, ટાઈમ ખૂટે એને માટે, એને એટલો બધો શબ્દમાં આસક્ત હોય. પિક્ચરના ગીતો સાંભળવા, પિક્ચરના ગીતો ગાવા, એટલો બધો આસક્ત હોય. ગંધની અંદર એટલો બધો આસક્ત હોય કે આખી દુનિયાના એને બધાય ફુવારા આપી દો ને તોય કોઈ દિવસ એને તૃપ્તિ જ ના થાય, એટલો બધો ગંધમાં આસક્ત હોય. અને રસમાં તો એટલો આસક્ત હોય કોઈ વસ્તુ છોડે નહીં. ગુજરાતી જમે, કાઠિયાવાડી જમે, પંજાબી જમે, મેક્સિકન જમે, અમેરિકન જમે, બધું જમે. કોઈ દેશનું બાકી ના રાખે, કોઈ પ્રાંતનું બાકી ના રાખે, એકે બાકી ના રાખે. રસ કોઈ દાડો તૃપ્ત જ ના થાય, ગમે એટલું લે તોય તૃપ્ત જ ના થાય. એટલું બધું, બધેનું જેટલું હોય એ બધું ભેગું કરે આ રસ. કોઈ દિવસ જીવ એમાં તૃપ્ત થતો નથી, ગંધમાં તૃપ્ત થતો નથી, સ્પર્શમાં. સ્પર્શ ગમે એટલી વખત એને જગતના ગમે એટલા સ્પર્શ લીધા, ગમે એટલા. શ્રીજી મહારાજ કે જ્યારે વાંદરો થયો હશે ત્યારે કેટલી વાંદરીઓ હશે, કૂતરો થયો હશે ત્યારે કેટલી કૂતરીઓ હશે, અને
જ્યારે સ્ત્રીના દેહ ધરી ધરીને પુરુષના સ્પર્શ કર્યા છે, પુરુષના દેહ ધરી ધરીને સ્ત્રીના સ્પર્શ કર્યા છે, આજ દિવસ સુધી હજુ સુધી આ મિનિટ સુધી હજુ તૃપ્તિ થઈ નથી, આટલા કરોડો ને અબજો જન્મ હાવ રાખ થઈ ગયા, તૃપ્તિ નથી થઈ. એને શું એક જન્મમાં આવે, એ ગમે એટલો સ્પર્શ, ગમે એટલો ગંધ, ગમે એટલું રૂપ ભોગવી લે તો શું એને તૃપ્તિ થઈ જશે? શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળો વિચારે, આગળ કરોડો જન્મ ભોગવ્યું એમાં તૃપ્તિ નથી થઈ, આ જન્મનો તો પોતે સાક્ષી છે, આ જન્મમાં એના 30, 35, 40, 50, 60, 70 વર્ષ થયા તોય હજુ તૃપ્તિ નથી થઈ, તો શું આવે 2, 5, 10, 25 વર્ષ જિંદગી રહી છે એમાં કાંઈ પંચ વિષયો ભોગવશે, તૃપ્તિ થઈ જશે, સુખીઓ થઈ જશે, ભરાઈ જશે આનંદથી? દુઃખથી ભરાશે, આનંદથી નહીં ભરાય. પંચ વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાની કલમ જ નથી. ગુણાદિતાનંદ સ્વામીએ કીધું છે, કલમ જ નથી, દેહના નિર્વાહ પૂરતું બધું જ ભોગવવું પડે. તમારે ગૃહસ્થાશ્રમના ધર્મો પ્રમાણે તમારા દેહના નિભાવરૂપ જે જરૂરિયાતો હોય એ બધી ભોગવવી પડે. અમે ત્યાગાશ્રમી છે તો પણ પંચ વિષય વિના તો નારદ સંકાદિકને પણ ચાલતું નથી, શ્રીજી મહારાજ કહે છે. પણ એ પંચ વિષય આપણા ચોખ્ખા હોવા જોઈએ, એ પંચ વિષય આપણા ભગવાનના સંબંધે યુક્ત હોવા જોઈએ, એ પંચ વિષય આપણા આપણી જરૂરિયાત માટેના હોવા જોઈએ, આસક્તિએ યુક્ત ન હોવા જોઈએ, એવું આપણે એક દિવસ થવું પડે. કદાચ આપણને કોઈ જગ્યાએ હેત છે એવો વિષય તો ભગવાનના સંબંધે કરીને, પ્રસાદીનો કરીને, નિર્ગુણ કરીને લઈએ, પણ વિચાર તો ચોક્કસ રાખીએ કે આ પંચ વિષય મારા જીવનું તો ભૂંડું કરે એવા જ છે, આમાં કંઈ સારું તો નથી જ, આમાં સારું તો નથી જ. કારણ કે ગોપાળાનંદ સ્વામી કહે છે, પંચ વિષય પણ ભગવાનના સંબંધે યુક્ત હોય પણ આસક્તિએ સહિત જો ગ્રહણ કરવામાં આવે તો એ પંચ વિષય આખરે જીવનું ભૂંડું કરે છે, ભગવાનનો સંબંધવાળું હોય તો પણ. કારણ કે આસક્તિએ સહિત જે પંચ વિષય ભગવાનના સંબંધવાળા પણ ભોગવાય ને, અતિશય ભોગવાય, એટલે એ દુઃખનું કારણ બને, ઇન્દ્રિયોને અંતઃકરણને વિહવળ કરે અને આખરે એને કલ્યાણના માર્ગમાંથી પાડે. માટે અસત્ય સુખનો ઉત્સાહ છોડીને નિષ્કુળાનંદ સ્વામી કે સાચામાં સુરતી લગાડો, સાચામાં સુરતી લગાડો. સ્વામીને કોઈ ખોટામાં સુખ મનાવ્યું જ નથી, ક્યારેય હતું જ નહીં, પણ સ્વામી તો પોતાના વૃત્તાંત દ્વારા મોટાની એ તો મોટાઈ છે કે આપણા જેવા ઉતરેલા હોય ને એની સાથે એ પણ એમ કે મને પહેલાં અસત્ય સુખમાં બહુ ઉત્સાહ હતો, પછી મારી સાચામાં લગ્ની લાગી ગઈ. મોટાની એ તો વિશેષતા છે. આપણે કહીએ મને આંખે છેતર્યો, ત્યારે મોટા કે મને એકવાર છેતર્યો તો ચિંતા ના કર. આપણે કહીએ જીભે છેતર્યો, ત્યારે મોટા આપણને હિંમત આપવા કે ચિંતા ના કર, હું નાનો હતો ને ત્યારે મને જીભે છેતર્યો હતો પણ પછી બહુ સરસ થઈ ગયો. મોટા એ હિંમત આપવા માટે કે મોટા પોતાનું વૃતાંત એવું બનાવે છે એને એવું હોતું નથી. બહુ ધ્યાન રાખવું, કોઈ મોટા જે ભગવાનના બહુ મોટા પુરુષો હોય ને એ જ્યારે એમ કહે ને કે મને તો થોડું આવું થઈ ગયું હતું પણ પછી આવું થઈ ગયું, આ એનું જ્યારે એવું ચરિત્ર સાંભળીએ ને ત્યારે વિચાર કરવાનો કે આ તો મારા ઉપદેશ અર્થે છે, મારા બળને અર્થે છે, બાકી એમને એવું થાય નહીં. નહીં તો વિચારે એટલે મુક્તાનંદ સ્વામીને 12 વાગ્યા પછી ભૂખ લાગી ને એક જમવા બેઠા હતા, સ્વામી ભૂખ્યા થયા તો આપણને તો લાગે જ ને, એવું નથી હોતું. મુક્તાનંદ સ્વામી એમને સામેથી રોટલો માગ્યો કે મને ભૂખ લાગી છે, મુક્તાનંદ સ્વામીની સ્થિતિ ને વિચાર ને આખું બધું જુદું હોય, આપણી કલ્પનામાં પણ બેસે એવું ન હોય. એમ મોટા ક્યારેક અહીં આગળ જેમ સ્વામી કહે છે કે અસત્ય સુખનો ઉત્સાહ તૂટી ગયો ને સુરતી સાચામાં લાગી ગઈ, પોતાના વૃત્તાંતથી કહેતા હોય એમ સ્વામી લખે છે, તે સ્વામીને કોઈ ખોટા સુખમાં ઉત્સાહ હતો નહીં, વૈરાગ્ય મૂર્તિ હતા. પંચ વિષયોને તો સ્વામીએ છે ને ઉભે ઉભા રડાવેલા, પંચ વિષય તો પોકે પોકે રડે. નિષ્કુળાનંદ સ્વામી જ્યાં જાય ને ત્યાં પંચ વિષય પોકે પોકે રડે. એનો બાપ મારી નાખ્યો હોય ને, માં મારી નાખ્યું હોય ને, કોઈ કેમ રડે, એવા રડે પંચ વિષય. કારણ કે પંચ વિષયને જીવને પકડવો ગમે છે, એને રાગ છે કે કોઈ જીવ અમારા હાથના પંજામાં આખા બ્રહ્માંડના બધા જીવ રહેવા જોઈએ, એવું પંચ વિષયનો નિર્ધાર છે. અને એને તો જેટલા જીવની ચોટલીઓ ઝાઝી પકડે ને એટલી એને મજા આવે, એનું સુખ એ છે. જેમ જીવને પંચ વિષયનું સુખ છે એમ પંચ વિષયને જીવને પકડવાનું સુખ છે. આ અન્યોન્ય છે, બે એ હામાહામી છે. જીવને પંચ વિષય ભોગવે એમ સુખ આવે ને પંચ વિષયને જીવને પકડે એમ સુખ આવે. જેટલા જાજા જીવની ચોટલીઓ પકડે ને એટલી પંચ વિષયને બહુ મજા આવે કે વાહ વાહ આખી દુનિયા આપણે કેદ કરી,
અને જબરી કેદ કરેલી છે. બ્રહ્માદિકથી માંડી કીટ સુધીની દુનિયાને પંચ વિષયો કેદ કરેલી છે. પણ જેને ભગવાનના સુખમાં લગ્ની લાગી જાય એ ભગવત કૃપાથી પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા બારી લાલચ મે સબ જીવ ફસાયે નિકલને કી નહીં બારી અહો પ્રભુ અચરજ માયા તુમારી. ભગવાનની રચેલી છે એને શક્તિ ભગવાનની આપેલી છે. એને ચોટલી જાળવાનો અધિકાર ભગવાને આપેલો છે એટલે તો આપણે જાળવાના જ ચોટલી. ભગવાને જાળ બિછાવી છે. બંધન બહુ મોટું રચ્યું છે. એક વખત ટેસ્ટ કરી લો ને આ પંચ વિષયનો એટલે પછી વધુ ને વધુ ટેસ્ટ કરવાની ઈચ્છા થાય. એમ ના થાય કે હવે હમણાં તો ખાધું તું, હમણાં તો પીધું તું, કેટલુંક ખાવાનું, કેટલુંક પીવાનું, કેટલુંક સાંભળવાનું, કેટલુંક જોવાનું, કેટલોક સ્પર્શ કરવાનો. એકવાર સ્પર્શ કરો ને એટલે ફરી ખેંચે. એકવાર ગંધ લો ને બહુ સરસ હતી, ફરી ક્યારે મળશે, ફરી ક્યારે મળશે, તૃપ્ત નથી થવાતું. કેટલું ગજબનું ભગવાને રચ્યું છે બોલો, કેટલું ગજબનું રચ્યું છે. હવે એમાંથી નીકળવાની બારી જ નથી તો કેવી રીતે નીકળે? પણ બ્રહ્માનંદ સ્વામી કે એક બારી છે. જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી, જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી, બ્રહ્માનંદ શરણ મે આયો લીજે મોય ઉગારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. બ્રહ્માનંદ સ્વામી કે એક જ બારી છે જેની પર એની કૃપા થાય એ ઉગરે, બાકી તો અંદર કચુંબરને જ્યુસ થઈ જાય એવી ઘંટી ચલાવે છે ભગવાન. એવી ઘંટી ચલાવે છે ને હાડકું ગોત્યું ના જડે, બોલો, જ્યુસ કરી નાખે આખું. એવા પંચ વિષયના ઘંટલાના પડ ગોઠવ્યા છે. ભલ ભલા ભલ ભલા, મોટા મોટા દેવતાઓ પણ પીલાઈ જાય એવા પંચ વિષયના સુખ રચ્યા છે. ત્યારે આપણા જેવા સામાન્ય મનુષ્યની વાત જ શું કરવી? આપણે જો બળ કરીએ કે મને કંઈ થાય જ નહીં તો તો ઓહો, આપણે હોદ્યાય ના જડીએ. એક ભગવાનનું ચરણારવિંદ, એક ભગવાનના મોટા પુરુષની આજ્ઞા, એક આપણને આપેલા શ્રીજી મહારાજના ધર્મ નિયમની દ્રઢતા, આમાં જો પડ્યા રહીએ ને તો ધીરે ધીરે ભગવાનની કૃપાથી આ બધા જાય. નહીં તો આ બધાય એટલા ભયાનક છે, કોઈને છોડે એવા નથી. ભાગી આલોક સુખ ની આસ નિરાશે નિરાંત થઈ. આ લોક સુખની આશા તજી દીધી છે, નિરાત થઈ ગઈ. સ્વામી કે મારે નિરાત થઈ ગઈ. શું સ્વામીના શબ્દો છે! જીવ ત્યાં સુધી જ દોડા દોડ કરે છે પંચ વિષયમાં આસક્તિ છે. જેને પંચ વિષયમાં હેત નથી ને એને નિરાંત છે, નિરાંત. તમે જો જે લોકો સંતોષી છે આ જગતમાં એવા બહુ તમને જોવા મળશે, તમારા મિત્ર મંડળમાં હશે, તમારું પણ એવું હૃદય હોય, અને તમારા કુટુંબ પરિવારોમાં પણ એવા વ્યક્તિઓ હશે. ભલે એને સત્સંગમાં ભગવાનના માર્ગે બહુ આગળ વધે ને પણ સંતોષી બહુ હોય, એ લોકોને નિરાંત બહુ હોય. શાંતિથી માપણું ઘર ચાલે ને આટલું બસ એટલું કમાતા હોય, બહુ દોડા દોડ નહીં, કાંઈ નહીં. અને ઘણાને તમે જોશો ને તો બંગલો હશે ને એનો તો બંગલો તમારે 5 મિલિયનનો, ગાડીઓ 12 બધી મોંઘામ મોંઘી, એક સ્પેર પાર્ટ લેવા જાઓ ને તો એ સ્પેર પાર્ટ જ $1000નો આવે એવી ગાડીઓ હોય. પણ સવારમાં 6:30 ગાડીમાં બેસી જતો હોય, રાતે 10 વાગે 10:30 11 વાગે ગાડી લઈ પેલો 5 મિલિયનનો બંગલો છે ને ત્યાં આગળ પાછો આવે, અને હુએ તો ઊંઘે ના આવે, આખો દિવસ ફોન ઉપર. શું જમો છો? તો કે બપોર કાંઈ નહીં, સલાડ જમું છું. અને સાંજે શું જમો છો? તો કે બાજરા કે જુવારનો અડધો રોટલો ને ભાજી. વાહ! અને દોડાદોડ કેટલી? સવારના 6:30 રાતના 10:30-11 સુધીની. સત્સંગને અર્થે કશું નહીં. કોઈ એવા ભગવાનના ભક્તો છે જે સવારના રાત સુધી જોબો કરે છે, કામ કરે છે પોતાના બિઝનેસો પર, પણ એવું વિચારે છે કે અમારે સત્સંગને અર્થે સેવાઓ કરવી છે, અમારે ભગવાન માટે કરવું છે,
અમારે ભગવાન ભગવાનના સંતો ભક્તો માટે કરવું છે, અમારે આ પૃથ્વી પર ગરીબો છે એના માટે કરવું છે, એવા છે, એવાને વંદન છે કે જે હવારથી પોતાનો ટાઈમ એવી રીતે આપે છે. પણ જેને ફક્ત પોતાના ભોગ ભોગવવા માટે, સુખ ભોગવવાના ઈચ્છાથી દોડા દોડ, પેલા કૂતરાની જેમ આમથી આમ કરે છે, દોડા દોડ કરે છે, કલ્યાણને અર્થે કાંઈ નહીં, કોઈ ગરીબને અર્થે કાંઈ નહીં, સંતને ભક્તને અર્થે, મંદિરને અર્થે કાંઈ નહીં, ભગવાનને અર્થે કાંઈ નહીં, એ જીવને જોવે ત્યારે એની દશા કેવી હોય. એના કરતાં કોઈ ભલે નાના એપાર્ટમેન્ટમાં રહેતો હોય પણ નિરાંત શાંતિથી બેઠો હોય નિરાંતે, એવાને જોઈને ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય. સંતોષી બનવું જોઈએ જીવનમાં, સંતોષી. અહીં સ્વામી કે નિરાશ થઈ ગયા બધેથી નિરાશ થઈ જાય છે એવા ભક્તને, થઈ પરી સર્વે કાસ અન્ય બિલાસા ગઈ. બધી કાસ એટલે કે માથાકૂટ, બધી માથાકૂટ ગઈ અને બધી ઈચ્છાઓ ગઈ. કારણ કે એને પ્રીતિ તૂટી ગઈ, પછી ઈચ્છા રહે ક્યાંથી? ઈચ્છા જ ના રહે, જેમાંથી પ્રીતિ તૂટે એમાં ઈચ્છા રહેતી જ નથી, તૂટી ગઈ, પ્રીતિ તૂટી ગઈ. ઘણા વ્યસની હોય, બીડી વિના રહેવાય એવું જ ના હોય, પણ ડૉક્ટર કે મરી ગયા, ફેફસાનું કેન્સર છે, એક પીધી તો ગયો સમજે, તો એને બીડી સાથે જ વેર થઈ જાય, પછી એને બીડી ગમે નહીં. ગઈ સુરતી સૌની પાર અક્ષર ધામે ધાઈ. ગઈ સુરતી એટલે વૃત્તિ, એની વૃત્તિ ઠેક અક્ષર ધામે દોડીને જતી રહી છે. ધાઈ ઈચ્છતા સુખ સંસાર તેમાં નડી ઠુકાઈ. અત્યાર સુધી જેની વૃત્તિ સંસારની અંદર જાતી હતી, એ વૃત્તિની અંદર એને લાગ્યું કે આમાં કશોય માલ નથી, આવો વિચાર કર્યો છે. વિચાર કર્યા વિના કોઈ દિવસ જગતમાંથી પ્રીતિ ન તૂટે, વિચાર કરવો જ પડે, કાં તો ઠેસ એવી કુદરતની વાગે તો તૂટે, અને કાં તો વિચાર કરે તો તૂટે. ભગવાનના ભક્તને તો વિચાર કરીને જ તોડવાનું રહ્યું, ભગવાનના ભક્તને વિચાર કરીને પંચ વિષયોની તુચ્છતાને સમજવી રહી, સમજવું પડે આને ભોગવવાથી હું ક્યારે સુખ્યો થયો, આને ભોગવીશ એટલી આસક્તિ વધવાની છે ઘટવાની નથી. જે વિષયને જે જેટલો વધારે ભોગવે એટલો એને એ વિષયની આસક્તિ વધે, ઘટે નહીં. આજ દિવસ સુધી એક વ્યક્તિને વિષય ભોગવવાથી એ ઘટ્યું હોય એવો એકે નથી. જેટલો વિષય ભોગવશે, જે વિષય ભોગવશે, એ વિષય તરફનું ખેંચાણ વધારે ને વધારે જ થતું જશે. પોતાના જીવનમાં બધાએ અંતરદૃષ્ટિનો કેમેરો નાખીને જોશે, તેને ખબર પડશે કે આ વિષય મને ભૂલાઈ ગયો હતો, પણ હમણાં મળવાનું શરૂ થયું એટલે હવે ભોગવવાની ઈચ્છા થાય. નહોતો મળ્યો તો ક્યાં ભોગવતા હતા, પણ મળી ગયો એટલે હવે એમ થાય આજ મળ્યું કાલ મળશે, પાછું કાલ મળ્યું પરમદી મળશે, પણ હતું જ નહીં તો કાંઈ નહીં. સોફ્ટી આઈસ્ક્રીમ હોય જ નહીં તો ક્યાં, મશીન જ નહોતું તો સોફ્ટી આઈસ્ક્રીમ ક્યાંથી હોય, પણ મશીન આવ્યું, દૂધ નાખ્યું ને આઈસ્ક્રીમ નીકળે તો થાય ખરું, ચાલો આજે હવે કશું નથી તો બનાવી દઈએ, થઈ જાય. આજે જમ્યા કે કાલ ફરી જમીએ, કાલ જમ્યા કે પરમદી ફરી જમીએ, એમ જ થાય. પણ એ હતું જ નહીં તો કશું નહોતું. બધા પોતપોતાના નિજ અનુભવની અંદર જોશે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ વસ્તુ એટલી ખતરનાક છે કે એને એક વાર ભોગવવાનું ચાલુ કરો એટલે એક પછી એક વારા ફરતી એ ખેંચ ખેંચ જ કરશે. હજુ 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 તૃપ્તિ તો થાય જ નહીં. બધાએ આટલા આટલા જ રહેશે. જો આંખ કેટલી, જીભ કેવડી, કાન કેવડા, નાક કેવડું, આ ત્વચા ચામડી ખાલી ચોંટાડી દીધું છે ઉપર, પણ આ પાંચ છે ને છે આવડા આવડા, પણ અંદર આખું પાતાળ સુધીનું બધું હમાડો ને તો હામ્યા જ કરે, હામ્યા જ કરે, હામ્યા જ કરે. કેવી ભગવાને એની ફ્રિકવન્સી મૂકી છે. માટે ભગવાનનો ભક્ત વિચારપૂર્વક, એનો અર્થ હું એવું નથી કે તો બધું છોડી દઈએ, છૂટે જ નહીં, આપણે ધારીએ તોય ના છૂટે, સ્પ્રિંગ ડબાવે એટલી છટકે જાજી, પણ વિચાર જો કરે તો ભગવાનના સુખે કરીને સુખિયા થવાનો વિચાર આવે ને ભગવાનના સુખે કરીને સુખિયો થાય તો ખરો, જો મહેનત કરે તો. કાંઈ ન માને બીજે તેનું મન, મહાસુખ મોટું જોઈ. એનું મન બીજે ના માને, મહાસુખ મોટું જોઈ. બહુ શ્રીજી મહારાજનું બહુ ગમતું અને બહુ જ શ્રીજી મહારાજે બહુ વખત જે દ્રષ્ટાંતનો ઉપયોગ કર્યો છે, દૂધમાર સર્પની લાળ,
કેટલું સરસ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે બહુ વખત એનો ઉપયોગ કર્યો અને એટલા બધા સચોટ દ્રષ્ટાંત. દૂધ બહુ સરસ છે, બની ગયું છે, બહુ સરસ કઢેલું છે અંદર, બદામ પિસ્તા ઇલાયચી નાખ્યું છે, હાફ એન્ડ હાફને ઉકાળીને સરસ મજાનો દૂધપાક. ગુરુજી કહે ને હળી ઊભો રહે એવો દૂધપાક કર્યો છે, હળી ઊભી રહી જાય. બદામ પિસ્તાનો ભૂકો અંદર નાખ્યો છે અને જાયફળને ઇલાયચી નાખી છે. સુગંધ તો તમારે બે માઇલમાં જાય એવી સુગંધ આ. અને એવો દૂધપાક સરસ આપણને થાય, ઘટ 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 આજે તો પી જ આવો છે. એમાંય આમ બરાબર ઠંડો કરી દીધો હોય બરફ બરફ મૂકીને, અને આરે પછી જો ગરમ ગરમ ભજીયા હોય અને દૂધપાકનો ગ્લાસ હોય અને પછી જમતા હોય ને એની વાત જ શું કરવી, કેવું લાગે પછી એ. પણ એ દૂધપાક ઠંડો કરવા મૂક્યો ને એમાં હારો કોઈ સાપ ત્યાં આવ્યો ને સાપની લાડ અંદર પડી ગઈ, ઘરોળીની લાડ પડી ગઈ. એ આપણે જોઈ પછી આવા દો એમ કહીએ. કોક આપે તો કે જવા દો, નાખો ગટરમાં, આમાં તો સાપની લાડ પડી છે, ના ખવાય મરી જવાય. જેની તરફ દ્રષ્ટિ કેટલી ક્યારનો ગઢ ગઢ પી જવ એવી હતી એના તરફની દ્રષ્ટિ બદલાઈ ગઈ. કોને બદલી નાખી? સર્પની એક ટીપુ લાડે બદલી નાખી. બસ પંચ વિષય તો દૂધપાક જેવા જ છે. એમ જ થાય કે હમણાં સ્પર્શ કરી લઉં, હમણાં ગંધ લઈ લઉં, હમણાં જોઈ લઉં, હમણાં ખાઈ લઉં, આમ જ થાય. પણ અંદર જન્મ મરણને દુઃખરૂપી સર્પની લાડ પડી છે, કાળના ચક્રની અંદર, કાળની ઝાડની અંદર લાડ પડી છે. એ જેને દેખાવા લાગે એને પંચ વિષયની આસક્તિ ટળી જાય, ભગવાનનું હેત વધે. માટે જોઈ નિષ્કુળાનંદ મગન મનમાં રહ્યો મોહી. આવું મહાસુખ મોટું અક્ષરધામ જેમાં દુઃખનો લવ લેશ નથી, એ અક્ષરધામનું મહાસુખ જોઈ નિષ્કુળાનંદ સ્વામી કે હું મનમાં મોહું છું અને મુમુક્ષું એ પણ એ સુખનો વિચાર કરીને એમાં મોહવું જોઈએ, એવું સ્વામી અહીં પદ 60માં કહે છે. ગણેશ્યામ મહારાજ.